ફરી એકવાર બીલા ગામની સીમમાં દીપડાના હુમલાથી બકરીનું મારણ થયું। મળતી માહિતી મુજબ જેસર તાલુકાના બીલા ગામની સીમમાં પાતાભાઈ ભગવાનભાઈ ભમરની વાડીમાં બકરા ચરાવવા ગયેલ કાદુભાઈ કાંતિભાઈ પરમાર જે બકરા ચરાવતા હતા ત્યારે અંદાજે બપોરે 3:30 આસપાસ દીપડા દ્વારા અચાનક હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જેની જાણ વન વિભાગના કેતનભાઈ આર જાનીને થતાં તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર ઘટનાની જાણ મેળવી હતી, જેમાં એક બકરીનું મારણ થયું। જણેલે વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે। અવારનવાર વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓ પર થતા જીવલેણ હુમલાઓથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ લઈ તાત્કાલિક ધોરણે આવા હુમલાખોર પ્રાણીઓને પકડી જંગલ વિસ્તારમાં છોડી આવે તો લોકોની હાલાકી હળવી થાય તેમજ મરણ પામેલ બકરીની અંદાજિત કિંમત રૂપિયા 15,000 આસપાસ હોય ત્યારે સરકારશ્રી વળતર ચૂકવી આપે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી। હવે જોવાનું એ રહ્યું કે આ દીપડો પાંજરે પુરાય અને ક્યારે પશુના મારણનું વળતર મળે। જી, તમારું નામ જણો। કાદુભાઈ કાંતિભાઈ, પીલા ગામની સીમમાં, પીલા ગામ રહી છી, પીલા ગામની સીમમાં બકરા સારતા હતા અને બાજરી મળી દીપડો આવીને તળપ મારી મારીને બકરી લઈને અંદર વહી ગયેલો છે। વહી ગયો તો અમે આંકલા ઉકલી કરીને બકરી પાછી મુકાવી છે, મુકાવીને બહાર કાઢી છે તો અમારી બકરી અત્યારે 15,000 રૂપિયા ઉપરની કિંમતની બકરી છે અને અમારી બકરીને જેમ થાય સહાય થાય એવું સરકારને અમારી માંગ છે અને આવીને વરમ વરમ અમારી બકરી દીપડો અમને કવરાવે છે, એની થોડી ઘણી સહાય કરો અમારી તો સારું પડે। ગુજરાતના સમાચાર આંગળી નાટેડવે આપના ફોનમાં જોવા માટે BNews ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો।